નમસ્કાર, સ્વાગત છે આપનું સીએન 24 ન્યૂઝ સાથે. હું છું પંકજ. સમાચાર જોઈએ વિગતવાર. પોતાના વિવાદાસ્પદ નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહેનારા ભાજપના નેતા અને હરિયાણા સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે એકવાર ફરીથી તેમના નિવેદનના કારણે ચર્ચામાં છે. તેમણે આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર હુમલો કરતા કહ્યું કે તેમનું મગજ ખાલી થઈ ગયું છે. વિજે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી નાનીના ઘરે ગયા હતા, પરંતુ ત્યાં જઈને પણ તેમનું મગજ ઠીક થયું નથી. રાહુલ ગાંધી કા તો નાની કે ઘર જાકે ભી દિમાગ ઠીક નહીં હુઆ. હિન્દુસ્તાન ઉમ્મીદ કર રહા થા કે નાની ઘર જાયેગા, બુદ્ધિ લેકે આયેગા, લેકિન લગતા વહાં સે ખાલી હાથ આ ગયા. ગાંધી ખુદ જિમ્મેવાર હૈ કશ્મીર કે હાલાત કે લિયે. કશ્મીર કે આજ જો હાલાત હૈ વો આજ તો પેદા હુએ નહીં હૈ. વો શુરુ સે કાંગ્રેસ ને જો નીતિયાં બનાઈ, શુરુ મેં કાંગ્રેસ ને જો ઇતને સાલ રાજ કરા ઓર જિસ ઢંગ સે ઉગ્રવાદીઓ કો વહાં પર પાલા ઓર ઉનકો સંરક્ષણ દિયા, ઉસકી વજહ સે આજ કશ્મીર કે હાલાત ખરાબ હૈ. ઉસકે લિયે રાહુલ ગાંધી કો ઓર સોનિયા ગાંધી કો દેશ સે માફી માંગની ચાહિયે. જો નીતિયાં ઇન્હોને બનાઈ વહાં પર ઉસી કે કારણ આજ ભુગત રહે હૈ. મોદી જી તો ઉસકો ઠીક કરને મેં લગે હુએ હૈ, આતંકવાદીઓ કા સફાયા કરને મેં લગે હુએ હૈ. દો મહિનો મેં કિતને આતંકવાદીઓ કા સફાયા વહાં પર કિયા ગયા.